नमस्कार विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे WH क्वेश्चनों अभ्यास करीए छीए। एमां छेले आपणे क्वेश्चन विथ हाउ एनी शुरुआत करवानी हती, बराबर छे। हवे क्वेश्चन विथ हाउ एटले के हाउ थी केवी रीते प्रश्नो पूछाय। WH क्वेश्चन आपणे वोट छे, हू छे, वेर छे, एवा घणा बधा जोया। हवे एमां हाउनो उपयोग छे कंईक वधारे पड़तो थाय छे, बराबर। शा माटे? तो के हाउ छे, एक तो मात्र हाउ थी प्रश्न पूछाय छे, साथे साथे हावनी साथे अमुक एवा शब्दोनो उपयोग करीने अलग अलग रीते हावना प्रश्नों बने, हाव परथी प्रश्न बने छे। अने हाव थी प्रश्न पूछवाथी अलग अलग माहिती आपणने मळी शके छे। तो ए आपणे जोयुं, तो आगळना लेक्चरमां, ગઈકાલના લેક્ચરમાં આપણે એ જોયું કે એમાં કેટલાક જથ્થા કે અનિશ્ચિત સંખ્યા દર્શાવતા શબ્દોનો આપણે અભ્યાસ કર્યો। શા માટે? તો કે અહીંયા આપણે હાઉ મેની, હાઉ મચ એનો ઉપયોગ કરશું, એનાથી પ્રશ્નો બનાવશું, ત્યારે એવા અનિશ્ચિત જથ્થા માટેના, અનિશ્ચિત પ્રમાણ કે અનિશ્ચિત સંખ્યા કે જે નિશ્ચિત નથી, કોઈ સંખ્યા કે નિશ્ચિત કોઈ વસ્તુનું જથ્થો કે એનું પ્રમાણ, પરિણામ નિશ્ચિત નથી, એવું પણ ક્યારેક, એના માટે પણ ક્યારેક પ્રશ્ન બનાવવાના આવી શકે છે। એટલે સૌ પ્રથમ આપણે એની માહિતી મેળવી। ચલો હવે આપણે આજે જોઈએ હાવથી બનતા પ્રશ્નો, બરાબર છે, એનો ઉપયોગ કરી અને હાવથી બનતા પ્રશ્નો આપણે જોઈએ। તો ક્વેશ્ચન વિથ હાવ, પ્રશ્નો હાવ સાથે, બરાબર, એટલે હાવથી કેવા પ્રશ્નો બને છે એ। તો સૌ પ્રથમ તો ખાલી હાવથી પ્રશ્ન બને છે, કેવા, ખાલી હાવથી પ્રશ્ન પૂછાય તો કેવી માહિતી મળે છે, બરાબર। હાવ એને એને અંગ્રેજીમાં એનું ગુજરાતી શું થઈ શકે, તો કે કેમ, કેવું, કેવા, કેવી રીતે, બરાબર છે। આવું અલગ અલગ એનું તમે એવો એનો અલગ અલગ અર્થ આપણે કરી શકીએ છીએ। ચલો હવે એનો ઉપયોગ ક્યાં થાય છે, અથવા તો એનાથી કેવી માહિતી માટે એના એના પ્રશ્નો પૂછવામાં આવે છે। તો અહીંયા આપેલું છે કે ક્રિયાની રીત જાણવા માટે, ખબર અંતર પૂછવા માટે, બે અહીંયા બાબત દર્શાવેલી છે, બરાબર। ક્રિયાની રીત જાણવા માટે અને ખબર અંતર પૂછવા માટે, પણ એ સિવાયનું કેવા છે, તો કોઈ દેખાવ માટે પ્રશ્ન કરવો હોય કે કેવા લાગે છે, બરાબર છે, તો એમાં એના માટે પણ હાવ આવે છે। પછી કોઈ ક્રિયા થઈ છે તો એ ક્રિયા કેવી રીતે થઈ છે એની રીત જાણવા માટે પણ હાવથી પ્રશ્ન પૂછાય છે। અને કોઈને ખબર અંતર પૂછવા હોય, જેમ કે આપણે એવું કહીએ છીએ કે હાવ આર યુ, બરાબર છે, તો એવો પ્રશ્નનો જવાબ આપણને, અમને મજા છે કે સારું નથી, એવો કંઈ પણ તમને જવાબ છે એ મળી શકે છે। તો આવી રીતે છે એ હાવથી પ્રશ્નો બને છે। હવે હાવથી પ્રશ્ન બનતા પ્રશ્નના જવાબ ક્યારેક ઘણા મોટા પણ હોઈ શકે છે, અને ક્યારેક નાના શબ્દોમાં, અમુક બે કે ત્રણ શબ્દોમાં પણ જવાબ મળતા હોય। તો ક્યારેક તમને કેવી રીતે થયું, બરાબર છે, કોઈ કાર્ય તમારે, કોઈ પણ શું કહેવાય કે આપણો, જેમ કે સમાજમાં તમારે પ્રશ્ન આવે કે કેવી રીતે આપણો દેશ આઝાદ, કેવી રીતે આઝાદ થયો, તો એ કેવી રીતે, તો ત્યાં હાવથી પ્રશ્ન પૂછી શકાય છે, બરાબર, એ કેવી રીતેનું તમે હાવથી પ્રશ્ન પૂછી શકો। તો હવે આખું દેશનું ડિસ્ક્રિપ્શન, દેશને આઝાદ કરવા માટેની બધી પ્રવૃત્તિ એમાં લખવી પડે, તો કેવી રીતે, એટલે હાવથી પૂછાયેલા પ્રશ્નો, જેમ કે કેવી રીતેથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ મોટા હોઈ શકે એવી રીતે, બરાબર, કે એનો અર્થ એ જ છે હાવ, તો હાવથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ ઘણા મોટા હોય છે। એટલે એમાં થોડીક વધારે પડતી માહિતી માંગવાની થાય કે કોઈ ક્રિયા થઈ છે, કોઈ ઘટના બની છે, તો એ કેવી રીતે બની છે એવું જાણવું હોય, ત્યારે હાવથી પ્રશ્ન પૂછી શકાય છે। ચલો આપણે અહીંયા ત્રણ નાના એવા વાક્યો લખેલા છે, એના ઉપરથી પ્રશ્ન બનાવવાની કોશિશ કરીએ। બાકી ચલો જોઈએ, આઈ વિલ ગો ટુ સુરત બાય બસ, આઈ વિલ ગો સદુ ભવિષ્યકાળ છે, હું જઈશ સુરત બાય બસ, હું બસ દ્વારા સુરત જઈશ, એટલે અહીંયા ક્રિયા શું છે, જવાની ક્રિયા થશે, બરાબર, ભવિષ્યકાળ છે એટલે જવાની ક્રિયા થશે, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે। તો સુરત જવાની ક્રિયા છે, તો કેવી રીતે જશે સુરત, તો કે બસ દ્વારા જશે। તો અહીંયા પ્રશ્ન એવો કરવાનો છે કે કેવી રીતે જશે, બરાબર છે। તો અહીંયા પ્રશ્ન શું બનશે, તો કે અહીંયા પણ WH ક્વેશ્ચન છે, બરાબર છે, તો એની સાથે સહાયકારક ક્રિયાપદ કે મુખ્ય, પછી મુખ્ય ક્રિયાપદ એમાં લખી શકાશે। તો હાવથી જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે એની બાજુમાં હાવ વિલ ડાયરેક્ટ સહાયકારક ક્રિયાપદ મૂકી દેવાનું થશે, ખાલી હાવથી પ્રશ્ન પૂછાશે ત્યારે। એના પછી હાવ મેની, હાવ મચ આપણે સમજશું ત્યારે એનાથી થોડુંક અલગ હશે એની વાક્ય રચના, બરાબર છે। ચલો જોઈએ, હાવ વિલ આઈથી પ્રશ્ન પૂછાય, એનો આપણે આઈથી જ્યારે વાક્યમાં આઈ હોય ત્યારે પ્રશ્ન આપણે યુથી પૂછી શકીએ, તો હાઈ વિલ યુ, હાઉ વિલ યુ ગો ટુ સુરત, હાઉ વિલ યુ ગો ટુ સુરત, તમે સુરત કેવી રીતે જશો, તો આઈ વિલ ગો ટુ સુરત બાય બસ,
તો એનો જવાબ આપી શકે સામેવાળી વ્યક્તિ. કોઈ વ્યક્તિ પૂછે કે તમને તમે સુરત કઈ રીતે જશો, તો તમે કહેશો કે હું સુરત બસ દ્વારા જઈશ. બરાબર છે. ચલો એના પછીનું બીજું વાક્ય છે. તો અહીંયા ક્રિયાની રીત દર્શાવી છે. ક્રિયા કેવી રીતે થશે, ક્રિયા કોના દ્વારા થશે. બરાબર, અહીંયા રીત નથી પણ ક્રિયા સેના દ્વારા થશે એ છે સાધન. અહીંયા સાધન માટે પ્રશ્ન કરેલો છે. એના પછીનું બીજું જુઓ, આઈ એમ ફાઇન. તો આવો ઉત્તર આપણે ક્યારે આપી શકીએ, જ્યારે કોઈ તમને પૂછે હાઉ આર યુ. બરાબર છે. અથવા તો તમે એવું પણ કહી શકો કે આઈ એમ નોટ વેલ, મને સારું નથી. આ બંનેનો પ્રશ્નનો, આ બંને જવાબનો પ્રશ્ન એક હોઈ શકે. કયો પ્રશ્નનો, એ બંને માટે કયો પ્રશ્ન હોઈ શકે, તો કે હાઉ આર યુ, તમને કેમ છે. બરાબર છે. આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ છીએ ત્યારે ગુજરાતીમાં જ્યારે આપણે કન્વર્ઝેશન કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, ત્યારે એવો પ્રશ્ન કરીએ છીએ કોઈ પણ વ્યક્તિને મળીએ, નમસ્તે કરીએ પછી શું પૂછીએ, કેમ છે તમને. બરાબર. તો અહીંયા પણ અંગ્રેજીમાં જ્યારે પ્રશ્ન પૂછાય કે હાઉ આર યુ, તો એ ખબર અંતર પૂછ્યા કહેવાય. બરાબર. તો હાઉની મદદથી આવી રીતે ખબર અંતર પૂછી શકાય છે. ચલો એના પછીનું ત્રીજું વાક્ય છે એ જોઈએ. રમેશ ગોટ ધ ફર્સ્ટ રેન્ક બાય વર્કિંગ હાર્ડ એન્ડ પ્રેક્ટિસિંગ રેગ્યુલરલી. ચલો આનો જવાબ જુઓ, ઘણો મોટો થઈ શકશે. અહીંયા પ્રશ્ન જોઈએ, વાક્ય સમજીએ. રમેશ ગોટ, ભૂતકાળનું વાક્ય છે, ગેટનું ભૂતકાળ છે. ગોટ ધ ફર્સ્ટ રેન્ક, એને પહેલું ઇનામ મળેલું છે, પહેલી રેન્કમાં. બરાબર, પહેલો નંબર એનો આવ્યો છે રમેશનો. તો એને પહેલો નંબર કઈ રીતે મેળવ્યો છે ક્લાસમાં, તો કે બાય વર્કિંગ હાર્ડ. બરાબર, સખત મહેનત કરીને અને પ્રેક્ટિસિંગ રેગ્યુલરલી. અને રેગ્યુલર એણે નિયમિતપણે એણે હંમેશા પ્રેક્ટિસ કરી છે, તૈયારી કરી છે. બરાબર છે. નિયમિત એને પ્રેક્ટિસ અને ખૂબ જ કામ કરવાથી એને ફર્સ્ટ રેન્ક મળેલો છે, પહેલું ઇનામ મળેલું છે. તો કેવી રીતે એને પહેલું ઇનામ મળ્યું, એવો પ્રશ્ન આપણે બનાવવાનો છે. તો એના આન્સરમાં ઘણું બધું આવી શકે છે. હજુ આનાથી પણ વધારે હાવથી પૂછાય, હાવથી પૂછાયેલા પ્રશ્નોનો જવાબ તમને વધારે લાંબો પણ હોઈ શકે. બરાબર. તો અહીંયા ક્રિયા શું હતી, તો કે ફર્સ્ટ રેન્ક મેળવવાની. તો ફર્સ્ટ રેન્ક મેળવવાની ક્રિયાની રીત શું હતી, શા માટે એને કેવી રીતે મળ્યું છે. બરાબર. તો સખત મહેનત કરીને મળ્યું છે, રેગ્યુલર એને પ્રેક્ટિસ કરેલી છે. ચાલો તો અહીંયા આપણે શું બનાવ, કેવી રીતે પ્રશ્ન બનાવશું, તો કે હાવ. ચલો અહીંયા સાદો વર્ત ભૂતકાળ છે, સાદો ભૂતકાળનું વાક્ય જ્યારે હોય ત્યારે આપણને ખબર છે સહાયકારક ક્રિયાપદ કોણ આવે છે, ડીડ. પાકું થઈ જવું જોઈએ. બરાબર. હવે તો આપણે ઘણા લેક્ચરમાં ડીડ છે એના વિશે, ડુ ડઝનો ઉપયોગ ક્યારે કરવો એના વિશે બધું સમજી ગયા છીએ. એટલે કાળ છે આપણા, આપણા સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, એવી રીતે પૂર્ણ નવે નવ મુખ્ય જે કાળ, શરૂઆતના કાળ છે એ આપણે સંપૂર્ણ પરફેક્ટલી રીતે તૈયાર થઈ ગયેલા છે. તો હાઉ ડીડ પછી કરતા આવશે. હાઉ ડીડ, જેમ ડબલ્યુએચ ક્વેશ્ચન, આગળના ડબલ્યુએચ ક્વેશ્ચનના જેવા પણ વાક્યરચના હતી એવી જ આ વાક્યરચના છે, કે હાઉની બાજુમાં સહાયકારક ક્રિયાપદ, પછી કરતા, પછી મુખ્ય ક્રિયાપદ. તો ગોટનું અહીંયા મુખ્ય ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ આવશે. ડીડ આવ્યું એટલે મૂળ લેશું આપણે. તો હાઉ ડીડ રમેશ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. રમેશે કેવી રીતે પહેલી રેન્ક મેળવી, પહેલું ઇનામ મેળવ્યું, અથવા તો પહેલો નંબર મેળવ્યો, તો પછી એના જવાબમાં આટલું બધું આપણે કહી શકીએ છીએ. તો આવી રીતે હાઉથી પ્રશ્ન પૂછી શકાય છે. ક્રિયાની રીત જાણવા, કઈ રીતે તમે પ્રાપ્ત કર્યું, અથવા તો કેવું છે. બરાબર છે. તમે એવું ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ કે કોઈ તૈયાર થઈને જાય તો હું કેવી લાગું છું. બરાબર. તો ત્યાં તમે હાઉથી પ્રશ્ન બનાવી શકો છો. આવી રીતે છે એ ઘણા બધા છે હાઉની મદદથી પ્રશ્ન બનાવી શકાય છે. હવે હાઉથી જ્યારે પ્રશ્ન પૂછાતો હતો ત્યારે એની બાજુમાં સહાયકારક ક્રિયાપદ આવતું હતું, પણ હવે હાઉ મેનીમાં આપણે જોઈએ એની વાક્યરચના કેવી છે, તો એની થોડીક એનાથી ચેન્જ થઈ જશે. બરાબર છે. જેમ વીચ છે એ બીજા ડબલ્યુએચ ક્વેશ્ચનથી અલગ છે, વીચની સાથે આપણે કોઈ નામ મૂકવું પડે છે, એમ હાઉ મેની અને એના પછી હાઉ મચ આવશે એની સાથે પણ આપણે ડાયરેક્ટ સહાયકારક ક્રિયાપદ નહીં મૂકી શકીએ, એની સાથે પણ એક નામ મૂકવું પડશે, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ, એવી એની વાક્યરચના આપણે બનાવી શકશું. ચલો જોઈએ હાઉ મેનીનો ઉપયોગ ક્યાં થાય છે. હાઉ મેની એટલે થશે કેટલા. બરાબર છે. હવે કેટલા, હાઉ મેની એટલે એના ઉપરથી જ આપણને ખબર પડી ગઈ કે અહીંયા શું જાણવાનું થશે, તો કે સંખ્યા જાણવાની છે. બરાબર. એનો ઉપયોગ જોઈએ ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુની સંખ્યા કે જથ્થો જાણવા માટે. જેને તમે ગણી શકો એવી વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય કે કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય, જેને તમે ગણી શકો એવી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની સંખ્યા કે જથ્થો કે પ્રમાણ, જે કંઈ પણ જાણવું હોય એ જાણવા માટે.
બરાબર જો અહીંયા સંખ્યા અને જથ્થો બે શા માટે કીધું છે કે ઘણી વખત એવું આવશે થોડાક ને બરાબર આપણે ફ્યુ ને અફ્યુ ને સમ આગળ ભણી ગયા છીએ તો ફ્યુ અફ્યુ સમ એવું પણ ક્યારેક વાક્યમાં હોય તો એ સંખ્યા નથી દર્શાવતું એ જથ્થો દર્શાવે છે પણ એ ફ્યુની સાથે આપેલો શબ્દ છે ફ્યુની સાથે આપેલી જે વ્યક્તિ કે જે કંઈ પણ વસ્તુ છે એની સંખ્યા છે બરાબર છે એ સંખ્યા તમે ગણી શકો છો એની સાથે આવેલી વસ્તુ છે એને હા જો ફ્યુથી ફ્યુની સાથે આવેલી વસ્તુ તમે ગણી શકો તો તમે એનો હાઉ મેનીથી પ્રશ્ન બનાવી શકો છો એટલે જેને ગણી શકાય એવી વસ્તુનો સંખ્યા અથવા જથ્થો જાણવા માટે ચલો અહીંયા ચેર્સ There are 50 chairs in the class assembly hall. બરાબર એસેમ્બલી હોલ એટલે સભાખંડ સભાખંડ There are ત્યાં છે બરાબર ઘણી વખત આ ધેર છે એ વાક્યમાં ધેરનો ઉપયોગ આમ તો આપણે શું કરીએ છીએ ત્યાં બરાબર હિયર એટલે અહીં ને ધેર એટલે ત્યાં આવો ઉપયોગ કરીએ છીએ પણ જ્યારે વાક્યની શરૂઆતમાં આવી રીતે ધેરનો ઉપયોગ થાય ને ત્યારે ખાલી વાક્યને શરૂઆત કરવા માટે કર્તાના સ્થાને ધેરને મૂકવામાં આવે છે એ ત્યાં કર્તા નથી હોતો કર્તા આપણે કોને કહી શકીએ જે ક્રિયાનો કરનાર હોય બરાબર તો અહીંયા કર્તાના સ્થાને ધેર છે તો ધેર શું કોઈ એવો શબ્દ તો છે નહીં કે જેના દ્વારા કોઈ ક્રિયા થઈ શકે એવું તો કોઈ નામ નથી એટલે ધેર છે એ માત્ર ને માત્ર વાક્ય છે એની શરૂઆત કરવા માટે કર્તાના સ્થાને ક્યારેક આવે છે ધેરના આ બે ઉપયોગ છે ધેર એટલે ત્યાં કે ક્યારેક કોઈ સ્થળનું નિર્દેશ કરવું હોય ત્યારે અને ક્યારેક આવી રીતે વાક્ય છે એની શરૂઆત કરવા માટે બરાબર ધેર આર હવે તમારે ચિત્રનું ડિસ્ક્રિપ્શન આવે છે ધોરણ 9માં તમારે 4 કે 5 માર્કનું એક ચિત્ર આપેલું હોય છે એક્ઝામમાં પેપરમાં ટેસ્ટ એક્ઝામ પેપરમાં એ પેપરમાં ચિત્ર આપેલું હોય છે એ ચિત્રનું તમને વર્ણન ડિસ્ક્રિપ્શન કરવાનું આવે છે કે ચિત્રનું વર્ણન કરીને 8 થી 10 વાક્ય લખો તો એ ચિત્રમાં જે કંઈ પણ દેખાતું હોય એ તમારે લખવાનું હોય તો ત્યાં તમે ધેરનો ઉપયોગ કરીને બધા વાક્યો બનાવી શકો છો બરાબર છે માનો કે કોઈ ગાય છે કોઈ નદી કિનારો છે અને કાંઠે ગાય બેઠેલી છે અને કોઈ શું કહેવાય વૃક્ષ છે નદી કાંઠે બે ઘર દોરેલા છે નદીને કાંઠે મંદિર છે તો ત્યાં તમે દરેક વસ્તુ કહી શકો કે ધેર ઇઝ અ ટ્રી બરાબર ઇન ધ પિક્ચર ધેર ઇઝ અ કાવ નિયર ધ રિવર ધેર ઇઝ અ હાઉસ અથવા તો ધેર આર હાઉસ બરાબર ત્યાં ઘણા ઘર હોય તો કહી શકો કે ધેર આર મેની હાઉસીસ ઇન નિયર ધ રિવર આવું બધું તમે વાક્યનું શરૂઆત કરો ત્યારે તમે ધેર છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો એટલે અહીંયા આપણે અમુક એવા વાક્યો હશે કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાનો હશે ત્યારે ક્યારેક ધેરથી શરૂ કરેલા વાક્યો પણ આવી શકશે તો એવું નહીં સમજવું કે ધેર છે એ વાક્યમાં કર્તા તરીકેનું સ્થાન ભોગવે કર્તા તરીકે આવે છે પણ એ કર્તા નથી બરાબર કર્તાના સ્થાને આવે છે પણ ક્રિયાનો કરનાર છે એને જ કર્તા કહેવાય અને એને પણ જ્યારે કર્તાના સ્થાને હશે ને ત્યારે એને વાક્યમાં જ્યારે પ્રશ્ન બનાવતી વખતે આપણે કર્તા તરીકે એને લઈ શકશો બરાબર છે ચાલો ધેર આર 50 ચેર્સ ઇન ધ ક્લાસ એસેમ્બલી હોલ તો એ પ્રશ્નનો આપણે અહીંયા પ્રશ્ન હાઉ મેની વાળો બનાવો છે તો અહીંયા તો સૌપ્રથમ સંખ્યાવાચક શબ્દ હશે એક્ઝામમાં તમને સંખ્યાવાચક શબ્દ નીચે લીટી કરેલી જ હશે બરાબર છે અહીંયા 50 નીચે લીટી હશે ખાલી ચેર્સ નીચે ન હોય બરાબર છે 50 નીચે હશે તો કેવો પ્રશ્ન બનશે તો કે હાઉ મેની હવે જુઓ આની વાક્યરચના કેવી છે યાદ રાખજો હાઉ મેની એની વાક્યરચના પછી એ હાઉ મચ હશે તો હાઉ મચની પણ વાક્યરચના એવી જ હશે બરાબર છે હાઉ મચ કોઈ પણ નામ આવશે જે વસ્તુનું કે જેનું જાત જે જથ્થો કે જેની સંખ્યા જાણવાની છે એ ના બરાબર એટલે પ્રમાણ જાણવું છે તે ના બંનેમાં એવું જ આપણે યાદ રાખીએ કે પ્રમાણ જાણવું છે તેવું નામ પ્રમાણ જાણવું છે તેવું નામ એના પછી શું આવશે એના પછી સહાયકારક ક્રિયાપદ જેને આપણે ટુ બીનું ક્રિયાપદ કહી શકીએ બરાબર અથવા તો કોઈ પણ સહાયકારક ક્રિયાપદ પછી કર્તાના સ્થાને જે કંઈ પણ હશે તે બરાબર પછી શું આવી શકશે તો કે કર્તા અને પછી અન્ય શબ્દ તો આવી કંઈક વાક્યરચના હશે જે વીચમાં પણ આવી જ વાક્યરચના છે એટલે વીચ માટે પણ આ જ વાક્યરચના યાદ રાખવી બરાબર છે વીચ પછી પણ નામ આવે છે પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ હા અહીંયા જો ક્યારેક મુખ્ય ક્રિયાપદ ક્યારેક વાક્યમાં મુખ્ય ક્રિયાપદ હોય તો ક્યારેક ન પણ હોય માત્ર સહાયકારક ક્રિયાપદથી જ વાક્ય આપેલું હોય તો એવું પણ બની શકે બરાબર અને અહીંયા પણ છેલ્લે પછી મુખ્ય ક્રિયાપદ છે એ બનશે ચલો આવી કંઈક વાક્યરચના છે એની હશે તો અહીંયા આપણે જોઈએ પહેલાં હાઉ મેની મૂકશું પછી નામ
તો જેની જેનો જથ્થો જાણવો છે એ નામ. તો કોનો જથ્થો જાણવો છે? તો કે અહીંયા ચેર, બરાબર, ખુરશીનો જથ્થો જાણવો છે. તો હાઉ મેની ચેર્સ. હવે હાઉ મેનીની સાથે અહીંયા હંમેશા જે શબ્દ હશે, બરાબર, એ કયો હશે? જે નામ હશે એ હંમેશા કેવું હશે? બહુવચનનું નામ આપેલું હશે. તો હાઉ મેની ચેર્સ. પછી અહીંયા આપેલું છે જો સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદ કોણ છે? તો કે આર, બરાબર છે. પછી કરતા, તો કરતાના સ્થાને અહીંયા શું છે? તો કે ધેર, બરાબર. એટલે હાઉ મેની ચેર્સ આર ધેર. ધેર પછી કરતા પછી મુખ્ય ક્રિયાપદ છે, પણ અહીંયા વાક્યમાં કોઈ એવી ક્રિયા થઈ જ નથી કે જેમાં મુખ્ય ક્રિયા હોઈ શકે. માત્ર માહિતી આપી છે કે એસેમ્બલી હોલમાં, બરાબર, સભાખંડમાં 50 ખુરશીઓ છે. તો અહીંયા હવે મુખ્ય ક્રિયાપદ તો છે જ નહીં, એટલે ડાયરેક્ટ આપણે શું લખી નાખશું? તો કે ઇન ધ એસેમ્બલી હોલ, બરાબર છે. ચલો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. શું પ્રશ્ન ભાઈનો? તો કે એસેમ્બલી હોલમાં સભાખંડમાં, એસેમ્બલી હોલ એટલે સભાખંડ, સભાખંડમાં કેટલી ચેર છે? સભાખંડમાં કેટલી ચેર ખુરશી છે, બરાબર, કેટલી ખુરશી ત્યાં સભાખંડમાં છે? તો અહીંયા જવાબ આપણને ખબર છે કેટલી છે, 50. આગળ જોઈએ. ધેર આર અ ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ, બરાબર. અહીંયા પણ કોઈ ક્રિયા નથી થઈ, ખાલી માહિતી આપેલી છે કે ત્યાં ક્લાસમાં અ ફ્યુ, બરાબર. ચલો અ ફ્યુ પછી અહીંયા સંખ્યા ગણી શકાય એવી છે, એટલે પ્રશ્ન કેવો બનશે? હાઉ મેનીનો પ્રશ્ન બનશે. એટલે અ ફ્યુ, સમ અને ફ્યુ એવા જ્યારે પણ વાક્યમાં આવે ત્યારે એનો પ્રશ્ન તમે હાઉ મેનીથી પ્રશ્ન બનાવી શકો છો, કારણ કે એને ગણી, એવી એની સાથે એવી જ વસ્તુ હોય છે, એને ગણી શકો, બરાબર છે. ચલો એટલે અહીંયા પ્રશ્ન બનાવીએ આપણે. તો હાઉ મેનીથી શરૂઆત કરીએ. તો હાઉ મેની, ચલો હાઉ મેની પછી સંખ્યા કોની જાણવી છે? તો કે બોયઝ. તો અહીંયા બહુવચનમાં બોયઝ મૂકશું. હાઉ મેની બોયઝ. પછી ક્રિયાપદનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. તો સહાયકારક ક્રિયાપદ વાક્યમાં આપેલું છે, શું છે? તો કે આર, બરાબર છે. હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ. અહીંયા પણ મુખ્ય ક્રિયાપદ છે નહીં, કારણ કે વાક્યમાં કોઈ એવી ક્રિયા થઈ નથી. કેટલા ક્લાસમાં કેટલા છોકરાઓ છે, આવો પ્રશ્ન છે, બરાબર. તો સંખ્યા આપણને મળી શકતી, સંખ્યા છે એ અહીંયા ચોક્કસ સંખ્યા નથી આપી, અનિશ્ચિત સંખ્યા છે. થોડાક છોકરાઓ છે, અથવા તો ફ્યુ એટલે થોડાક થાય, બરાબર, થોડાક છોકરાઓ છે. હવે થોડાક છોકરાઓ છે અત્યારે અનિશ્ચિત સંખ્યા છે, પણ એને જો તમે ગણવા જાઓ તો છોકરા ગણી શકાશે? હા, ગણી શકાશે. એટલા માટે ગણી શકાય એવી વસ્તુનું જ પ્રમાણ જાણવાનું છે, કે એવી જ વ્યક્તિ કે વસ્તુનું પ્રમાણ. તો અહીંયા વ્યક્તિ છે તો એ ગણી શકાય, એટલે એનું સંખ્યા આપણે જાણી શકાય. તો એના માટે હાઉ મેનીથી પ્રશ્ન બની શકે. બીજું પ્રશ્ન બનાવીએ. હાઉ મેની, ચલો હવે અહીંયા શું છે? ધેર આર સમ એનિમલ્સ ઇન ધ ઝૂ, બરાબર. ઝૂમાં કેટલાક પ્રાણી સંગ્રહાલય, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલયમાં થોડાક અથવા તો કેટલાક, બરાબર, સમ એટલે કેટલાક થોડાક પ્રાણીઓ છે. તો થોડાક પ્રાણીઓ છે તો કોની સંખ્યા જાણવી છે? અહીંયા પ્રમાણ શું દર્શાવે છે? સમ એટલે એનિમલ્સ. તો હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ ઝૂ, આર ધેર ઇન ધ ઝૂ, આવો પ્રશ્ન છે એ બનાવેલો છે. ધેર ઇન ધ ઝૂ. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. શીતલ હેઝ અ ડઝન રોઝિસ. ચલો અહીંયા પ્રશ્ન વાંચીએ, વાક્ય વાંચીએ. શીતલ હેઝ અ ડઝન રોઝિસ. હવે જુઓ, શીતલ એના પછી અહીંયા શું આપેલું છે? હેઝ. તો હેઝ એ શું છે? સહાયકારક ક્રિયાપદ, બરાબર છે. બે વખત બે વસ્તુ યાદ રાખજો. હેઝ છે એ ક્યારેક સહાયકારક ક્રિયાપદ તરીકે હોય છે, તો ક્યારેક ની પાસે હોવું એવા અર્થમાં છે, બરાબર. બે અર્થમાં તમે એને લઈ શકો. એક પોતે સહાયકારક ક્રિયાપદ છે એટલે એમને સહાયકારક ક્રિયાપદ રહેવા દે. બીજું એ બીજા કયા અર્થમાં છે? તો ની પાસે છે એવા અર્થમાં છે. એટલે અહીંયા એ સાદા વર્તમાનકાળનું વાક્ય પણ તમે એને કહી શકો છો. ટુ હેવનું સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો આના તમે બે રીતે પ્રશ્ન બનાવી શકો છો. કઈ બે રીતે પ્રશ્ન બનાવી શકીએ? આપણે આજ વાક્યરચના ઉપરથી બે પ્રશ્ન બનશે. જોઈએ આપણે કઈ રીતે પ્રશ્ન બને બે. તો કે હાઉ મેની, હાઉ મેની, હાઉ મેની. ચલો શોનું શું જાણવું છે? જો અહીંયા સંખ્યા આપેલી છે અ ડઝન, ડઝનમાં શું આવે? 12, બરાબર. પણ ડઝનમાં 12 આવે તો અહીંયા કેમ અ લગાવ્યો? પણ ડઝન તો એક જ છે ને, એક ડઝન બરાબર 12 થાય ને. કોઈ પણ વસ્તુ છે એ એક ડઝન બરાબર 12ની સંખ્યા થાય. સામે પછી કંઈ પણ વસ્તુ હોય, અહીંયા રોઝ છે તો ગુલાબની વાત છે, બરાબર. તો 12 ગુલાબેની પાસે છે,
એટલે 12 ગુલાબ છે તો અ ડઝન એક ડઝન છે એટલે અહીંયા એક ડઝન છે એટલા માટે અહીંયા આર્ટિકલ એ લગાવેલો છે બરાબર તો હાઉ મેની પછી રોઝિસ લખશું બરાબર છે અહીંયા નામ લખવાનું છે એટલે હાઉ મેની રોઝિસ હવે અહીંયા કીધું સહાયકારક ક્રિયાપદ તો સહાયકારક ક્રિયાપદ હેઝ આપેલું છે તો હેઝને સહાયકારક ક્રિયાપદ તરીકે ગણી અને પ્રશ્ન બનાવીએ તો હાઉ મેની રોઝિસ હેઝ શીતલ હેઝ શીતલ બરાબર શીતલ પાસે કેટલા રોઝ છે આ પ્રશ્ન બન્યો હવે બીજો કઈ રીતે પ્રશ્ન બનાવો તો કે આ જ જો અહીંયા સહાયકારક કરીને કરતા બરાબર છે હવે બીજી રીતે પ્રશ્ન કઈ રીતે બને તો બીજી રીતે પ્રશ્ન આ રીતે બને આ પ્રશ્ન સાચો જ છે અહીંયા પણ સાચો જ છે હાઉ મેની રોઝિસ ચલો અહીંયા છે હેઝ શીતલ તો અહીંયા હેઝ આપણને ખબર છે હેઝ એ શું છે તો કે ટુ હેવનું એસ કે એસ વાળું રૂપ જ છે બરાબર તો અહીંયા તમે હેઝ જ્યારે આવે ત્યારે ડઝનો ઉપયોગ કરીને બનાવી શકો તો કે હાઉ મેની રોઝિસ ડઝ શીતલ હેવ બરાબર છે ડઝનો ઉપયોગ કરો પછી હેવ અંતે મૂકો અહીંયા એસ કે એસ નીકળી જાય ત્યારે આ હેવને બદલે હેઝ થઈ જાય બરાબર છે એટલે આ રીતે આ પ્રશ્ન તમે બે રીતે બનાવી શકો છો બંને પ્રશ્ન સાચા છે એ જ રીતે બીજો પ્રશ્ન બનાવીએ વી હેવ મેની બુક્સ અમારી પાસે ઘણી ચોપડીઓ છે બરાબર તો પ્રશ્ન આપણે આનો બનાવવાનો છે એટલે પ્રશ્ન બનશે હાઉ મેની બુક્સ બરાબર વસ્તુનું નામ છે એટલે હાઉ મેની બુક્સ ચલો હવે એક વખત તો આ હેવ છે એ સહાયકારક ક્રિયાપદ છે એવું અર્થ લઈ અને આપણે હેવ વી બરાબર અથવા તો હેવ અહીંયા યુથી પ્રશ્ન પૂછી નાખો હાઉ મેની બુક્સ હેવ યુ પ્રશ્નાર્થ ચિહ્ન વી અને આઈ કરતા હોય ને ત્યારે પ્રશ્ન બનાવો ત્યારે એનું યુ કરો તો વધારે સારું છે વી કરો તો પણ અમારી પાસે કેટલી બુક છે એવો પણ પ્રશ્ન બનાવો તો પ્રશ્ન સાચો જ છે ચલો એનાથી એના પછી બીજું કઈ રીતે પ્રશ્ન બને છે તો આ જ રીતે પ્રશ્ન બનશે હાઉ મેની બુક્સ જેમ અહીંયા ડઝનો ઉપયોગ કર્યો એમાં અહીંયા શેનો ઉપયોગ કરવાનો ડૂનો હાઉ મેની બુક્સ ડુ યુ હેવ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર એટલે આ પ્રશ્ન આવો હેઝ અને હેવ આવે ત્યારે આવી રીતે બે રીતે પ્રશ્ન બનાવી શકો છો બંને પ્રશ્ન સાચા છે બરાબર શા માટે તો કે અહીંયા કીધું છે આપણે સહાયકારક ક્રિયાપદ કરતા અને મુખ્ય ક્રિયાપદ તો અહીંયા તમે આને મુખ્ય ક્રિયાપદ ગણી અને જો કરો તો આવો પ્રશ્ન બને પણ એને સહાયકારક ક્રિયાપદ ગણીને પ્રશ્ન બનાવો તો એ પ્રશ્ન પણ સાચો જ છે શા માટે તો કે એ સહાયકારક ક્રિયાપદ તો છે જ એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ ધ પોલીસમેન કોટ થ્રી થીવ્સ બરાબર થ્રી થીવ્સ એ શું છે તો કે થીફનું બરાબર છે થીફ એટલે શું થશે ચોર એનું બહુવચન છે થીવ્સ એફ કે ઈ એફ બરાબર એફ કે અંતે એફ કે એફ ઈ આવતું હોય તો એને છે એ એનું તમે વીઈ એસ કરીને બહુવચન કરી શકો છો ચલો તો અહીંયા છે કોટ સંખ્યા આપેલી છે એટલે સંખ્યાનો જ પ્રશ્ન બનાવવાનો છે હાઉ મેની થીવ્સ લખશું બરાબર હાઉ મેની થીવ્સ ચલો હવે સહાયકારક ક્રિયાપદ લેવાનું છે તો પહેલાં મુખ્ય ક્રિયાપદ શોધીએ તો મુખ્ય ક્રિયાપદ કોટ છે એ ભૂતકાળ છે એટલે અહીંયા ડીડ મૂકશું તો હાઉ મેની થીવ્સ ડીડ ધ પોલીસમેન ચલો કોટનું મુખ્ય ક્રિયાપદ શું થશે તો કે કેચ બરાબર છે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો પોલીસે કેટલા ચોર પકડ્યા તો 3 ચોર પકડ્યા હવે બીજી વાત હવે જો અહીંયા 3 છે એની જગ્યાએ અહીંયા કદાચ 1 હોય બરાબર અને અહીંયા છેલ્લે થીફ આપેલું હોય માનો કે આવું વાક્ય છે કે ધ પોલીસમેન કોટ 1 થીફ તો આનો પ્રશ્ન અહીંયા 1 છે તો અહીંયા શું આપણે હાઉ મેનીથી પ્રશ્ન નહીં પૂછી શકીએ પૂછી શકશું બરાબર પણ યાદ રાખવું જ્યારે તમે પ્રશ્ન પૂછો 1 અહીંયા આપેલું હોય અહીંયા સામે સંખ્યા 1ની જ આપેલી હોય અને હાઉ મેનીથી પ્રશ્ન બનાવો ત્યારે પણ અહીંયા તો તમારે બહુવચનનું જ નામ મૂકવાનું છે હાઉ મેનીની સાથે હંમેશા બહુવચનનું જ નામ મૂકવાનું છે પછી જવાબમાં ભલે એક જ વાક્યમાં ભલે એક જ હોય બરાબર છે અહીંયા હાઉ મેની થીફ કરવાનું નથી શા માટે તો કે અહીંયા હાઉ મેનીનો અર્થ જ કેટલા થાય છે અમેનીનો અર્થ જ બહુવચનમાં છે તો એની સાથે બહુવચનનું જ નામ હોવું જોઈએ બરાબર છે એટલે આ રીતે છે એ હાઉ મેનીથી પ્રશ્નો બની શકે છે તો અલગ અલગ રીતે કોઈ પણ કાળના વાક્યમાં આવે કોઈ પણ કાળનું વાક્ય હોય એમાં ક્યાંય પણ સંખ્યા ગણી શકાય એવી સંખ્યા કે જથ્થો બતાવેલો હોય સમ હોય ફ્યુ હોય ડઝન હોય કે પછી આવી રીતે
प्रोपर संख्या होय के मेनी होय एवा कई पण शब्द आपेला होय तो एनो आवी रीते हाउ मेनी थी प्रश्न बने छे। હવે અહીંયા હોમવર્કમાં તમને કેટલાક વાક્ય આપેલા છે એ વાક્ય છે એના ઉપરથી તમારે હાઉ મેની અને હાઉનો ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવવાના છે। આપણે જે રીતે વિડીયો છે ન સમજાય તો વિડીયો રિવાઇઝ કરી અને ફરીથી દરેક એક એક વાક્ય એક એક ઉદાહરણનો કઈ રીતે પ્રશ્ન બનાવ્યો એ જોઈ અને વ્યવસ્થિત પ્રશ્ન બનાવવાના છે, બરાબર છે। બાકી બધામાં એક એક પ્રશ્ન બનાવવાનો છે, જેટલા શબ્દની નીચે અંડરલાઈન હોય જેટલી અંડરલાઈન કરેલી હોય એટલા જ પ્રશ્ન બને। બાકી પહેલાં છ પ્રશ્નમાં એક 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 પ્રશ્ન બનશે અને છેલ્લા પ્રશ્નમાં બે પ્રશ્ન બનશે, એટલે હાવ અને હાઉ મેની બંનેથી તમે પ્રશ્ન બનાવી શકશો, બરાબર છે। એટલે આ રીતે છે એ વ્યવસ્થિત વિડીયોમાં દરેક એક્ઝામ્પલના પ્રશ્ન કઈ રીતે બન્યા છે, દરેક વાક્ય પરથી પ્રશ્ન બનાવ્યો છે એ સમજી એ જોઈ અને ફરીથી આ છે એ વાક્યો છે એને આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના, આ વાક્યો માટે શબ્દો જેની નીચે અંડરલાઈન કરેલી છે એના માટે પ્રશ્ન બનાવવાના છે।